ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ વિષય જોઈએ. તો તેમાં આપણે ચેપ્ટર 21 શીખતા હતા, તેમાં આજે આપણે પેજ નંબર 198 ઉપર ચર્ચા કરીએ. તો તેમાં છે કે શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું કે સાંભળ્યું છે ક્યાં? જો તમે પોલિયો વિશે ઘણી વખત સાંભળ્યું હશે, અને કઈ જગ્યાએ, તો કે ઘણી વખત આ બાબતની ચર્ચા સરકાર દ્વારા પણ કરવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે, અને આ સિવાય તમે કોઈ જગ્યાએ જો સાંભળ્યું હોય કે વાંચ્યું હોય તો તમારે કહેવાનું છે. શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? શું? તો હવે તો પલ્સ પોલિયો એટલે શું? તો સરકાર દ્વારા વર્ષમાં 2 વખત પોલિયોની દવા પીવડાવવામાં આવે છે. જો ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આજે પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે, તે આપણે સાંભળતા જ હોઈએ છીએ. તો આ છે તે કાર્યક્રમ સરકાર છે તે 1 વર્ષમાં 2 વખત આવી જે કાર્યક્રમ છે તે રાખે છે, અને તેને આપણે પલ્સ પોલિયો કહીએ છીએ. પોલિયો મટાડવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે, તેની જાહેરાતો ટીવી અને સમાચારપત્રોમાં આવે છે. પોલિયોની દવાના ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે, આથી પોલિયો થવાની શક્યતા મહદઅંશે ઓછી થઈ જાય છે. તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? ઘણી વખત આપણા કુટુંબમાં કે મોસાળમાં કે આજુબાજુમાં પણ કોઈ એવી વ્યક્તિ હોય છે કે જેને પોલિયોના ટીપા પીવડાવ્યા પછી શરીરમાં કોઈ ખામી આવી જતી હોય છે, અને આપણે જાણતા હોઈએ છીએ કે તેને પોલિયો થવાથી આ થયું છે. તો તમારે કોઈને જો એવી વ્યક્તિ હોય અને જાણતા હોય તો તમારે તેના વિશે જાણવાનું કે કેવી રીતે તેમને આ થયું છે. હવે છે વટાણા સાથે પ્રયોગો, લીસા કે ખરબચડા. ઈસવીસન 1822માં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો. તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના પૈસા ન હતા, આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું, પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠના બગીચામાંના 28,000 છોડ પર પ્રયોગો કર્યા. તેમણે સખત મહેનત કરી ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. મેન્ડેલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા અને મેન્ડલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું, ત્યારે તેઓ સમજી શક્યા. મેન્ડેલે એ છોડમાં શું શોધ્યું હતું? તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા કે લીસા, તે પીળા છે કે લીલા, અને છોડ ઊંચો છે કે નીચો, તેના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા હશે.
કોઈ બી થોડા ખરબચડા અને થોડા લીસા એવા મિશ્રિત ન હતા. આવું જ તેમને રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું. જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે. બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું. મેન્ડેલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે. કેવી અદ્ભુત શોધ! જુઓ બાળકો, ઘણા લોકો એવા હોશિયાર હોય છે, તેમની પાસે માઇન્ડ પાવર પણ હોય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તે આગળ વધી શકતા નથી. તેવું જ અહીંયા મેન્ડેલ સાથે પણ થયું છે. તેમને ભણવાનો ખૂબ શોખ હતો, પણ પૈસા ન હોવાથી તે પોતાની લાઈફમાં ભણવાની બાબતમાં આગળ વધી શક્યા નહીં. છતાં પણ તેમણે ઘણું બધું આપ્યું, કારણ કે તે મઠમાં સાધુની સાથે રહીને પણ તેમના જે અમુક પ્રયોગો છે તે તેમણે સફળ કર્યા. પરંતુ તેમની જે નવી શોધો હતી તે ત્યારે ન સમજાણી, પરંતુ સમય જતાં જે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું તે તેમણે આગળ બતાવી દીધું હતું કે જે છોડના બીજ આજને આજે ખરબચડા છે તે આવનાર પેઢીમાં પણ વટાણાના બીજ એવા હશે, તો તેમના છોડમાં એવા જ બીજ ઉત્પન્ન થશે. અને રંગનું પણ એવું જ થયું અને બીજનું પણ એવું જ કે જેના બીજ લીસા હતા તે વટાણાના છોડના પાછા વાવવામાં આવે તો તેમના છોડ પણ માં જે બીજ આવશે તે લીસા જ હશે. હવે આપણે જોઈએ કે થોડું પરિવારમાંથી, થોડું પરિસ્થિતિઓમાંથી. વિભાને તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે. જુઓ બાળકો, વિભા છે તેના નાનાને મોટેથી હસવાના અવાજ પરથી ઓળખી જાય છે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે લોકોને સાંભળવામાં તકલીફ હોય છે તેઓ મોટેથી બોલતા હોય છે. તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? ઘણા લોકો પોતાની ટેવને લીધે પણ આવું વર્તન કરતા હોય છે. અને ઘણા લોકોને મોટેથી બોલવાની હોય છે તો તેઓ કદાચ સાંભળવામાં પણ તકલીફ અનુભવતા હોય છે, તેથી તેઓ મોટેથી બોલે છે. અને ઘણા લોકો પોતાની ટેવને લીધે પણ બોલતા હોય છે. તો તમારા પરિવારમાં આવું કોઈ હોય તો તેનું તમારે નિરીક્ષણ કરવાનું છે. એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે, કોની સાથે, કેમ, તમે ક્યારે મોટેથી બોલી શકો છો? જો ઘણી વખત આપણાથી મોટી ઉંમરની વ્યક્તિ હોય કે કોઈ મહાન વ્યક્તિ આપણને મળે તો આપણે તેમની સાથે મોટેથી વાત કરી શકતા નથી. તમે કોની સાથે મોટેથી વાત કરી શકતા નથી તે તમારે જોવાનું અને અનુભવ દ્વારા કહેવાનું. અને તમે સામાન્ય રીતે આપણે ઘરમાં ક્યારેક મમ્મી સાથે પણ મોટેથી બોલી લેતા હોઈએ છીએ અને કોની સાથે આપણે બોલી શકતા નથી. કેટલાક લોકો તેમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે? શોધો તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ, તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિ હોય તેની સાથે તમારે વાતચીત કરવાની કે તેમને કઈ કઈ તકલીફ પડે છે, કઈ જાતની તેઓને મુશ્કેલી પડે છે, આ બધી બાબતની ચર્ચા કરી અને તમે તમારી પાસે નોંધ રાખવાની છે.
આપણે જોયું કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે, થોડી વસ્તુઓ અને કૌશલ્યો આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળી આપણે શું છીએ તે બનાવે છે. જુઓ, હવે આપણે આ પાઠમાં શું શીખ્યા? તો કે તમે શું વિચારો છો, તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે, તમને તમારા પિતા તરફથી શું શું મળ્યું છે. જો આપણે પાઠમાં ચર્ચા કરી કે ઘણી બધી વસ્તુઓ આપણને વારસામાં મળતી હોય છે. દાખલા તરીકે કોઈના વાળ છે, કોઈના અવાજ છે, કોઈની ઊંચાઈ છે, આંખ, કાન, તે અંગો પણ ક્યારેક આપણા પરિવારને મળતા આવે છે. પરંતુ પરિવારમાં પણ આ લક્ષણ તમને તમારા મમ્મી તરફથી મળ્યું કે પપ્પા તરફથી, તે તમારે જાણવાનું. દાખલા તરીકે તમારા વાકડિયા વાળ હોય અને તમારા નાનીના ઘરમાં પણ એવા વાકડિયા વાળ હોય તો તમે કહી શકો કે આ વસ્તુ મને મારા માતા તરફથી મળી છે. અને જો તમારો અવાજ ખૂબ મોટો હોય તો તમારા પપ્પાનો અવાજ છે, તમારા દાદાનો અવાજ છે, તે એ ટાઈપનો અવાજ હોય તો આ વસ્તુ તમે કહી શકો કે આ જે લક્ષણ છે તે મને મારા પરિવારમાંથી મારા પપ્પા તરફથી મળેલું છે. આવી જ રીતે અમુક અંગ છે, તમારે આંખ હોય તો તે તમારા મમ્મી જેવી હોય તો આપણે કહી શકીએ કે તે મને મારી માતા તરફથી મળ્યું છે. અને પપ્પા તરફથી જો કોઈ આવી મળેલ હોય તો તમે અમે કહી શકો છો. હવે આપણે આવતા અંકે મળીશું, ત્યાં સુધી આવજો.